નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ખોટું ના લગાડતા, અને હું છું આપની સાથે હિતવી. આજની આ રજૂઆતમાં પહેલી વાત જે સામે આવી છે, હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ પણ ના કહું છું એમાં વ્યથા હોવી જોઈએ. મરીઝની ગઝલોના ચાહક જિગ્નેશ મેવાણીના લગ્નની વાતની આખરે જાહેરમાં હવે ચર્ચા થઈ ગઈ. જિગ્નેશ મેવાણીએ લગ્ન કેમ નથી કર્યા તેના કારણ અન્ય કોઈએ નહીં પરંતુ ગેની બહેનને જ આપવા પડ્યા, તે પણ જાહેર સભામાં. આમ તો કાર્યક્રમ હતો ગેની બહેનના પ્રચાર માટેનો, પણ આ કાર્યક્રમમાં ચર્ચા થઈ ગઈ જિગ્નેશ મેવાણીની. થરાદમાં આયોજિત કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ લગ્ન કેમ નથી કર્યા એ મુદ્દો છવાઈ ગયો. ગેની બહેન તો માત્ર જિગ્નેશભાઈએ લગ્ન કેમ નથી કર્યા તેની વાત કરતા હતા. ગેની બહેને તો જિગ્નેશ મેવાણીની જાનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં જિગ્નેશભાઈએ ગેની બહેનને અટકાવી ખાનગીમાં કરેલી વાત જાહેર થઈ અને પ્રચારના કાર્યક્રમમાં એન્ટ્રી થઈ પ્રિયંકા ચોપરાની. આમ તો ઘણી વખત હું ભાઈ ને કહું કે હવે ભાઈ જાન ક્યારે દોડવાની છે, લોણારી થવા મારે આવવાનું છે, પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે જેને લગ્ન કરવાનો, આપણા બધા માટે જેને લગ્ન કરવા માટેનો. લગ્ન કરવા માટેનો ટાઈમ એને કેટલી ચિંતા. જિગ્નેશભાઈ કહે છે કે પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા પણ મારે તમારા બધાની ચિંતા છે. પહેલું બધા લોકોનું કઈ સારું થવા માટેનું થઈ રહે અને પછી હું પોતે લગ્ન કરું તો લગ્ન પણ મને શોભે. આ કાર્યક્રમમાં ગેની બહેન જિગ્નેશ મેવાણીના ભારોભાર વખાણ કરતા જોવા મળ્યા. 28 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહેનાર, વાવથી બે બે વાર ધારાસભ્ય બનનાર અને બનાસકાંઠામાં લડાયક નેતાની છાપ ધરાવનાર નેતા ગેની બહેન રાહુલ ગાંધીને ન મળ્યા હોય તે વાત માનવામાં આવે, પણ ગેની બહેન જ કહી રહ્યા છે કે કેવી રીતે જિગ્નેશ મેવાણીએ તેમની રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવી. વાહ જિગ્નેશ વાહ, એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે, એટલે સાચી વાત કે રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણા સૌને મળ્યું છે. આપણા માટે ગૌરવ હોય, અમને 28 વર્ષ જાહેર જીવન નહીં થયા પણ રાહુલજીને 28 વર્ષે જિગ્નેશભાઈએ તે દિવસે અમને મળાય 28 વર્ષે. બનાસકાંઠાના ઉમેદવાર ગેની બહેન માટે કોંગ્રેસના અનેક નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે વિવિધ નેતાઓ સામાજિક સભાઓના આયોજનો કરી રહ્યા છે, તેમાંનો એક થરાદના કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ આ વખતે 100% પરિવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત આદિવાસી ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું, 100% આ વખતે કંઈ નવા જૂની થવાની છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બંને પક્ષ માટે મહત્વની છે, માટે જ દરેક બેઠક પર બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગેની બહેન અને જિગ્નેશ મેવાણીની જીતની આશા કેટલી ફળશે તે પરિણામ બાદ જ ખબર પડશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બોલો, ચોટીલા વિધાનસભા બેઠકના વિસ્તારમાં મધ્યસ્થ કરેલાના ઉદઘાટનમાં ભાજપના જ ધારાસભ્ય શ્યામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓને ધમકી આપી દીધી. જુઓ આ તસવીર, સરસ મજાનું સ્ટેજ છે. મંચ પર નેતાઓની હાજરી, ગળામાં પહેરેલા ખેસથી કેસરિયા જેવો માહોલ અને સામૂહિક દીપ પ્રાગટ્ય. મંચ પર ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, સ્થાનિક નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણ, લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોર અને ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ દેખાઈ રહ્યા છે. સામે પક્ષે મોટેગની સંખ્યામાં કાર્યકર્તા બેઠા છે. આમ તો આ કાર્યક્રમ છે ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનનો, પણ અહીં પ્રચારના બદલે શ્યામજી ચૌહાણે કરેલું ભાષણ ચર્ચામાં આવી ગયું. શ્યામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓને ધમકી આપતા સ્વરૂપમાં જ કહી દીધું કે ચૂંટણી બાદ સરકાર તેમની સામે ખાસ કામગીરી શરૂ કરશે, તે પણ ન્યાય માટે. પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે. છેલ્લી 4-7 તારીખની રાહ જોઈએ છે.
સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે. શ્યામજી ચૌહાણે તો તેમને રચેલા ઇતિહાસની પણ વાત કરી દીધી. સાંભળો કેવી રીતે તેમણે માલ ભરીને જતા વાહનોના ચાલકોને એક રૂપિયાનો દંડ ન થવા દીધો હોવાની વાત કરી રહ્યા છે. કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ. ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે. મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ બામણબોર સુધી લગભગ એ હાઈવે ઉપર 7-8 જગ્યાએ ચેકિંગો હોય છે. એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે. ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ ન થવા દીધો, એક વાહન ડિટેન ન થવા દીધો. બોલો, આટલું ઉમદા કામ કરતા હોવ છતાં પણ તેમને પોલીસની કામગીરી સામે અસંતોષ છે. બસ આ અસંતોષને લઈને જ તેઓ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે લડત લડવાની વાત કરી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય, ફોન ન લેતા હોય, આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને, એના માટે આ બધા લોકો બેઠેલાને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય. નહીતર હું તમને કહું, ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છીએ, કાર્યકર્તા છીએ, પણ આંદોલન કરતા પણ પીછે હટ નહીં કરીએ. આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ, સંદેશો આપીએ છીએ. શ્યામજીભાઈ, વાત તમારી સાચી જ હશે. અધિકારીઓ સામે જો તમે જ લાચાર હો તો પછી પ્રજાનું શું થાય? પોલીસ અધિકારીઓ તમને જ ગાંઠતા ના હોય તો વાહન ચાલકો અને પ્રજાનું તો વિચારવું જ પડે. પણ પોલીસના કર્મચારીઓ પણ સરકારી કર્મચારી જ છે, અને જો કાર્યવાહી કરતા હશે તો સરકારી નિયમ મુજબ જ કરતા હશે. ઓવરલોડેડ વાહન હોય તો કાર્યવાહી તો કરવી પડે ને. પણ આ મુદ્દો એવો તો નહોતો કે તેની ચર્ચા અહીંયા કરવી પડે, પણ તમે ચર્ચા કરી જ દીધી છે તો ચોક્કસ તેનો નિવેડો પણ આવશે. અક્ષય જોશી, News 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. બીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. બાકીના તબક્કાઓ માટે ધમધોકાર ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, પણ હવે ચૂંટણી પ્રચારમાં મર્યાદાઓ ઓળંગવામાં આવી રહી છે. નેતાઓ હવે બોલવાની મર્યાદા ભૂલી રહ્યા છે. જેમ જેમ ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે, તેમ તેમ રાજકારણનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. મર્યાદા તાર તાર થઈ રહી છે. સંસદીય રાજનીતિની સીમારેખા તાર તાર થઈ રહી છે. ભીડ એકઠી થાય છે, માઇક સેટ થાય છે, અને પછી જે બોલ નીકળે છે તેમાં નીતિઓના વિરોધનો સૂર ઓછો સંભળાય છે, વ્યક્તિ વિશેષના અપમાનનું જોર વધારે રહે છે. આ કોઈ આરોપ નથી. મહારાષ્ટ્રના સોલાપુરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે સાંભળી આપને આંચકો લાગશે. અબ જૈસે હી મેને યે દેશ કે એક્સરે કી બાત કી, વો નરેન્દ્ર મોદી કાંપને લગ ગયા. જૈસે હી મેરો ઉસકી આદત હૈ, જૈસે ઉસકો ડર લગતા હૈ ના, વો ઝૂઠ બોલના શુરૂ કર દેતા હૈ. રાહુલ ગાંધીની બોલી વાણીમાં કડવાશનો જે રંગ ભળ્યો છે, ભાજપનું કહેવું છે તે રઘવાટનો નમૂનો છે. રાહુલ ગાંધીનો સ્વર મોદીના વિરોધમાં કાયમ આવો જ રહ્યો છે. ચોકીદાર ચોર છે ત્યાંથી લઈ નફરતની દુકાન સુધી. તે અલગ વાત છે કે દેશની જનતા વારંવાર રાહુલ ગાંધીને સીધો સંદેશ આપતી રહી છે, પણ રાહુલ છે કે માનતા જ નથી. જે એક્સરે મુદ્દાની ચૂંટણી નૌકા પર સવાર રાહુલ ગાંધી સત્તામાં પાછા ફરવાના સપના જોઈ રહ્યા છે તેની ડિટેલ તમને આગળ બતાવીશું. તે પહેલા પ્રધાનમંત્રી મોદીનો જવાબ સાંભળો. આપકો પતા હૈ વે નામદાર હૈ, હમ તો કામદાર હૈ, ઓર નામદાર તો કામદાર કો સદિયો સે એસે હી ગાલી ગલોચ કરતે આયે હુએ હૈ.
બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વાર પર પલટવાર થઈ રહ્યા છે, મર્યાદા તાર તાર થઈ રહી છે. જો કે અહીં તે તથ્ય બહુ ધ્યાન આપવા જેવું છે કે ખુદ પ્રધાનમંત્રી મોદીને રાહુલ ગાંધી તરફથી આવનારા આવા નિવેદનોનો આભાસ હતો, માટે જ બીજા તબક્કાના મતદાન પહેલા તેમણે ગિયર શિફ્ટ કરી દીધી, શરૂઆત કરી. 21 એપ્રિલ 2024 બાંસવાડા રાજસ્થાનની રેલીથી અહીંથી મુદ્દો ઉઠાવ્યો સંસાધનો પર મુસલમાનોના પહેલા દાવાનો. તમારા મંગળસૂત્ર પર કોંગ્રેસની નજર છે. પ્રહાર સીધો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર થયો, સંપત્તિ સર્વે પર થયો, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના તે નિવેદન પર થયો જેમાં દેશના સંસાધનો પર પ્રથમ દાવો અલ્પસંખ્યકોનો અને વિશેષ કરીને મુસલમાનોનો છે. આરક્ષણ કા જો હક બાબા સાહેબ ને દલિત પિછડો ઓર આદિવાસીઓ કો દિયા, કોંગ્રેસ ઓર ઇન્ડી અલાયન્સ વાલે ઉસે મઝહબ કે આધાર પર મુસલમાનો કો દેના ચાહતે થે. કોંગ્રેસ સમસમી ગઈ. તુષ્ટિકરણના તામ્રપત્ર પર મુસ્લિમ હિતોની વાત કરી કોંગ્રેસ વોટ ભેગા કરવાના સપના જોતી રહી, વાર તો સીધો તેમના પર જ થયો. 22 એપ્રિલ 2024 અલીગઢ યુપી સંપત્તિની વહેંચણી. અલીગઢમાં ફરી પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યો. મુસલમાનોના હિતોના નામ પર વોટનો સોદો કરવા પર ડાયરેક્ટ અટેક કર્યો. 23 એપ્રિલ 2024 ધમતરી છત્તીસગઢ. ધમતરીમાં પ્રધાનમંત્રી મોદી વધુ આક્રમક જોવા મળ્યા. કોંગ્રેસના ભૂતકાળ ભવિષ્ય વર્તમાન કાળ કોઈને બાકી ન રાખ્યો. સીધું કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ તેમના ડીએનએમાં છે. દલિતો પછાતો આદિવાસીઓનો હક છીનવાયો છે. 23 એપ્રિલની સાંજે કોંગ્રેસનો જવાબ આપવાનો વારો હતો, પણ રાતના કોંગ્રેસના ઓવરસીઝ પ્રેસિડેન્ટે નિવેદન આપી દીધું, જેના કારણે ભાજપને બેઠા બેઠા રાહુલ ગાંધીના એક્સ રે અને સંપત્તિની વહેંચણીનો પુરાવો મળી ગયો. 24 એપ્રિલ 2024 સાગર મધ્યપ્રદેશ વારસાગત ટેક્સ. અમેરિકામાં લાગુ થાય છે વારસાગત ટેક્સ, જે મુજબ મૃત્યુ બાદ વ્યક્તિ પોતાની સંપત્તિના 45% જ પોતાના વારસદારોને ટ્રાન્સફર કરી શકે છે. બાકીના 55% પર સરકારનો કબજો થઈ જાય છે. પ્રધાનમંત્રી મોદીનો ટોણો સાંભળો. યાની કોંગ્રેસ કા મંત્ર હૈ કોંગ્રેસ કી લૂટ, કોંગ્રેસ કા મંત્ર હૈ કોંગ્રેસ કી લૂટ. જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી. કોંગ્રેસનો વાર, ભાજપનો પલટવાર. ભાજપ સવાલ કરી રહી છે કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં જાતિગત જનગણના કેમ ન કરાવી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી એટલે પાર્ટીના નેતા જ જાતિગત જનગણનાથી ઇનકાર કરી રહ્યા છે. પછી રાયતું કેમ ફેલાવવામાં આવી રહ્યું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની જનસભાઓમાં કહી રહ્યા છે કે ઓબીસીનું અનામત છીનવીને ધર્મના આધાર પર તેને અલ્પસંખ્યકોને આપી દેવામાં આવે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વાયદાઓનો એવો ઢગલો કરી દીધો છે કે પાર્ટી સેલ્ફ ગોલ કરતા નજરે પડી રહી છે. તે માટે કોંગ્રેસનો 48 પાનાનો ચૂંટણી ઢંઢેરો તમારે ખોલવો પડશે, જેમાં કેટલીક વસ્તુઓ બિલકુલ સ્પષ્ટ નથી. ભાજપ જે વસ્તુઓને સ્પષ્ટ કરી જનતાને કહી રહી છે, કોંગ્રેસ નેતા પર લાલ ચોળ થઈ રહ્યા છે. 3 પોઈન્ટમાં સમજાવીએ કે કોંગ્રેસના વચનો કેવા કેવા છે, રાહુલ ગાંધીના એક્સરે નો અર્થ શું છે. પ્રથમ, ચૂંટણી જીત્યા તો સંપત્તિનો સર્વે થશે. બીજું, જાતીય જનગણના થશે. ત્રીજું, એસસી એસટી અને ઓબીસી માટે 50% અનામતની નિર્ધારિત સીમા વધારવામાં આવશે. કોંગ્રેસના લાંબા લચક વચનોના લિસ્ટમાં 3 પર ચર્ચા ગરમાગરમ છે, કેમ કે ભાજપનું કહેવું છે કે આ 3 જ પૂરતા છે. કોંગ્રેસના ઈરાદા શું છે જાહેર કરવા માટે 4 જૂને કોંગ્રેસના વચનો અને ભાજપની સોગંદનો હિસાબ પૂરો થઈ જશે. પણ આ બધા વચ્ચે જે દેખાઈ રહ્યું છે તે કે હાર જીતના ચક્કરમાં નેતા કઈ હદે કયા સ્તરે ઉતરી રહ્યા છે. હાજર રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
પ્રિયંકા ગાંધી 5 વર્ષ બાદ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019 સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે પીએમ મોદીની 1.5 ડઝન રેલીઓ સાથે તમામ અન્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. મહેસાણા પંથકમાં ઋષિકેશ પટેલે હરિભાઈ પટેલ માટે પૂરજોશમાં પ્રચાર કર્યો. પોતાના વિસ્તારમાં હરિભાઈના પ્રચારમાં ઋષિકેશ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું. વિસનગર બેઠક પર 3 દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે. ભીષણ ગરમીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ ફરી રહ્યા છે. જો કે પ્રચારનો જુસ્સો ઓછો નથી. ઋષિકેશ પટેલે દાવો કર્યો કે મહેસાણા બેઠક 5 લાખ કરતા વધુ લીડ સાથે જીતીશું. આ તરફ ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું. રાજકીય પક્ષો જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં લોકસંપર્ક કરી રહ્યા છે, ત્યારે ધોરાજીમાં પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભરત બોગરાએ ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું. સાથે જ તેમણે પોરબંદર લોકસભામાં ધોરાજીથી સૌથી વધુ લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અંદાજમાં જોવા મળતા હોય છે, ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીનો વિડીયો વાયરલ થયો, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા. શહેરના સનફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા. આપને જાણીને નવાઈ લાગશે, પણ આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવારને સાથે રાખીને મતદાન કર્યું. સાથે જ લોકોને અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ગામમાં જઈ મત કુટીર બનાવી ગુપ્ત મતદાનની ગરિમા પણ જાળવી હતી. 102 વર્ષીય મતદાર વાલીબેન પટેલે પોતાના દીકરા, વહુ અને પરિવારને સાથે રાખીને મતદાન કર્યું હતું. મતદાર વાલીબેન પટેલે મતદાન કર્યા બાદ લોકોને પણ અપીલ કરી કે બધા જ લોકો મતદાન કરે અને બધા સુખી રહોના આશીર્વાદ વાલીબેન પટેલે આપ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરાવી મતદાર વાલીબેનના હસ્તે પોતે કરેલ મતદાનનું બેલેટ પેપર મત પેટીમાં નાખ્યું હતું. સ્થાનિક ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીધામમાં ઋત્વિક મકવાણાનો અનોખો ચૂંટણી પ્રચાર. ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓએ પણ ઢોલના તાલે ઝૂમ્યા. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે, ત્યારે ધાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા. ઋત્વિક મકવાણા જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા, તે સમયે કાર્યકર્તાઓ તાનમાં આવી ગયા અને ઢોલના તાલે ઝૂમવા લાગ્યા. ઢોલના તાલે ઝૂમતા નેતાજીનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઝૂમી રહ્યા છે, તો ઢોલી પર ચલની નોટોને છોડ ઉડાડતા પણ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના આંગણે આવીને ઉભી છે, ત્યારે કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી એવી વ્યવસ્થા છે જ્યાં હાર બાદ ભલભલા ઉમેદવારો નિરાશ થઈ જાય છે, પણ તમને આજે વડોદરાના એક એવા ઉમેદવાર વિશે જણાવીએ, જેમણે એક બાદ એક 5 વખત લોકસભા અને 1 વિધાનસભા ચૂંટણી હાર્યા છતાં હવે 7મી વખત લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં આ અનોખા ઉમેદવાર છે, જે 6 વખત હાર બાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. CUCI પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા વારંવાર ચૂંટણી હારી જાય છે, છતાં હિંમત નથી હારી રહ્યા. ટોર્ચ લાઇટના નિશાન સાથે ચૂંટણી લડતા તપનદાસ ગુપ્તા 5 વખત લોકસભા અને 1 વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. દરેક ચૂંટણીમાં તેમની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉમેદવાર પાસે ફંડ ન હોવાથી લોકો પાસેથી ફાળો ઉગરાવીને ચૂંટણી લડે છે. આ વખતે પણ તેઓ ઉમેદવારી નોંધાવીને પ્રચારમાં જોડાયા છે. ગણ્યા ગાંઠ્યા સમર્થકો સાથે વિવિધ વિસ્તારમાં લોકો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. તપનદાસ ગુપ્તા પોતાની મારુતિ વાનને ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરી વિવિધ વિસ્તારમાં જઈને પ્રચાર કરે છે. વાનમાં 2 લાઉડસ્પીકર પણ લગાવેલા છે. જ્યાં પણ ભીડ જુએ, ઉમેદવાર પેમ્પલેટ વિતરણ કરી પોતાનો પ્રચાર કરી નાખે છે. તપનદાસ ગુપ્તા નાગરવાડા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં પ્રચાર કરતા જોવા મળ્યા. વિક્રેતાઓ અને ગ્રાહકોને પોતે તૈયાર કરેલું પેમ્પલેટ આપીને મત માંગતા જોવા મળ્યા. મતદાનની તારીખ નજીક આવતા જ ભાજપે ચૂંટણી પ્રચાર ટોપ ગિયરમાં નાખ્યો. પ્રચારની સ્પીડ વધારવા પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત આવશે અને ઝંઝાવાતથી પ્રચાર કરશે. લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 બેઠક પૈકી 25 બેઠકો માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે, ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે. 1 અને 2 મેના રોજ પીએમ આવશે ગુજરાત. 2 દિવસમાં 15થી વધુ લોકસભા માટે જનસભાઓ ગજાવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે.
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. સાથે જ વિશાળ જનસભાને સંબોધન કરશે, જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા પાટણ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 1 મે ના રોજ સાંજે 5 કલાકે હિંમતનગર જનસભાને સંબોધશે, જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મે સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે, જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મે ના રોજ બપોરે 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકને આવરી લેશે. 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે, જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. લોકશાહીના પર્વમાં ઘરના છોકરા પરણાવતા હોય તેવો માહોલ જોવા મળતો હોય છે. બસ ખાલી ઢોલ ઢબુકવા જોઈએ, પછી પગ તો આપોઆપ કામ કરવા લાગે. ક્યાંક મત મેળવવા માટે પ્રયાસ, તો ક્યાંક વધુ મતદાન માટે પ્રયાસ. જી હા, પંચમહાલમાં તો વેપારીઓએ 7મી મતદાન પર 7% ડિસ્કાઉન્ટની જાહેરાત નાખી દીધી છે. ઢોલ નગારાનો અવાજ, ઢોલના તાલે જો બ્રેક બાદ આપનું સ્વાગત છે. 24મી ચૂંટણીમાં પણ સૌથી મોટા ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે મોદી. વિપક્ષના મુદ્દાઓની ન માત્ર મોદી હવા કાઢી રહ્યા છે, પણ તેમના જ મુદ્દાઓથી વિપક્ષને ભીંસમાં મૂકી રહ્યા છે. પહેલા મટન માછલી મુગલ, સાવન કે મહિને મે મટન બનાને કા મોજ લે રહે હૈ. હવે મંગળ સૂત્ર મુસલમાન વારસો, આપકી સંપત્તિ કા એક્સરે હોગા, એક્સરે ઇનકા મેનિફેસ્ટો પૂરી પૂરી તરહ મુસ્લિમ લીગ કી સોચ કા હી પ્રતિબિંબ હૈ. મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થયો છે. 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું. પ્રથમ તબક્કામાં જેમ મટન માછલી મુગલ જેવા મુદ્દા ચર્ચામાં હતા, તો બીજા તબક્કામાં આ બાજી પૂરી રીતે પલટી દેવામાં આવી. બીજા તબક્કા પહેલા સંપત્તિની વહેંચણીનો મુદ્દો, વારસાગત ટેક્સ અને કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો મુદ્દો છે. એવું માનવામાં આવે છે કે બીજા તબક્કામાં આ મુદ્દાઓ પર જ મતદારોએ મતદાન કર્યું. છેલ્લા 3-4 દિવસમાં કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પીચ પૂરી રીતે બદલી નાખી તેની એક તસવીર જુઓ. 22 એપ્રિલે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીની સરકાર આવી તો મહિલાઓના મંગળસૂત્ર પણ નહીં બચે. મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ રાહુલ ગાંધીના દેશના એક્સરે, તેમના આર્થિક સર્વેવાળા નિવેદનને નિશાન બનાવ્યો. બુધવારે વારસાગત ટેક્સના મુદ્દાને લઈ સેમ પિત્રોડાના નિવેદનને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યો. પછી કર્ણાટકમાં મુસ્લિમ અનામતના મુદ્દાને લઈ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા. ઉન્હોને મેનિફેસ્ટોમાં તો લિખા હૈ કે આપકી સંપત્તિ કા સર્વે કરેંગે, હમારી માતાઓ બહેનો કે પાસ જો સ્ત્રી ધન હોતા હૈ, જો મંગલસૂત્ર હોતા હૈ, ઉસકા સર્વે કરેંગે. આપકી સંપત્તિ ભી છીનના ચાહતી હૈ કોંગ્રેસ, એક્સરે કરાને વાલી એક્સરે, માલુમ હૈ ને ઉનકે નેતા બોલ રહે એક્સરે કરેંગે ઓર આપકે લોકર.